સાત મે બે હજાર ચોવીસ મંગળવારે મતદાન થયું અને આજે મંગળવારે મતગણતરી છે પચીસ બેઠક ઉપર મતદાન થયું હતું સુરતની એક બેઠક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ જીતી ગયા છે લોકશાહીની હત્યા એ બેઠક ઉપર થઈ છે એવું અમે સતત કહી રહ્યા છીએ અને આજે મત ગણતરી જ્યારે થઈ રહી છે ત્યારે શરૂઆતી જે વલણો સામે આવ્યા છે એમાં ઉત્તર ગુજરાત છે ભારતીય જનતા પાર્ટીની ચિંતા સતત વધારી રહ્યું છે કારણ કે બહુ નજીબા ડિફરન્સથી કોંગ્રેસના ઉમેદવારો છે પાટણની બેઠકની અને બનાસકાંઠા બેઠકની પણ વિગતવાર વાત કરીશું પાટણની બેઠકની અંદર ચંદનજી અને બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકોર સતત આગળ દેખાઈ રહ્યા છે અને ઉત્તર ગુજરાતની જે પાંચ બેઠકો છે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને સાબરકાંઠા સરેરાશ બાસઠ પોઈન્ટ આઠ ટકા પરિણામ ત્યાં આવ્યું હતું સોરી મતદાન ત્યાં થયું હતું અને ઘણા બધા પરિણ ફેક્ટરો છે એના પાછળ જોવા મળ્યા હતા ચૌદ અને ઓગણીસની ચૂંટણીમાં સતત ઉત્તર ગુજરાતની આ પાંચ બેઠકો છે પાંચે બેઠકો પર ભગો લહેરાયો હતો અત્યારે પહેલા તો સૌથી પહેલા લાઈવ અપડેટ તમને આપી દઉં સાબરકાંઠા લોકસભા બેઠક પર અત્યારે ભારતીય જનતા પાર્ટીના શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા એક લાખ સોળ હજાર બસો ને અડસઠ મતથી આગળ ચાલી રહ્યા છે જ્યારે અમે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે એટલે કે પોણા અગિયાર વાગ્યે તુષાર ચૌધરીને છ છન્નું હજાર પાંચસો ને છત્રીસ મત મળ્યા છે તુષાર ચૌધરી 呃。Uh આગળ ચાલી રહ્યા હતા મહેસાણા લોકસભા બેઠકની વાત કરીએ મહેસાણામાં ભારતીય જનતા પાર્ટી આગળ હરિભાઈ પટેલ એક લાખ સત્તર હજાર પાંચસો ને સાડત્રીસ રામજીભાઈ ઠાકોરને એક લાખ નવ હજાર અને છસો ને ઓગણ ચાળીસ મત મળ્યા છે ગાંધીનગરમાં પાંચ રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે અને અમિત શાહ ત્રણ લાખની લીડ સુધી પહોંચી ગયા છે એટલે અમિત શાહની જીત નિશ્ચિત છે ગાંધીનગરની બેઠક પર બનાસકાંઠા બેઠક જે ભારતીય જનતા પાર્ટીને અત્યારે ચિંતા કરાવી રહી છે કારણ કે રેખાબેન ચૌધરી એક લાખ ઓગણસાહીઠ મત એટલે ગેનીબેન ઠાકોર જે છે એ આગળ ચાલી રહ્યા છે તેર મિનિટ પહેલા એટલે કે પોણા અગિયાર સાડા દસ વાગ્યા પાટણની અંદર ભરતસિંહ છે એને એક લાખ આઠ હજાર અને ચંદનજીને એક લાખ ચોવીસ હજાર મત મળ્યા એટલે ચંદનજી પાટણમાં આગળ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર આગળ બનાસકાંઠાની દાતા વિધાનસભા વિધાનસભાની અંદર મત મતગણતરી જ્યારે થઈ રહી હતી ત્યારે ઈવીએમ ખુટકાયું છે એવી પણ એક ફરિયાદ સામે આવી ટેકનિકલ અધિકારીઓ એની તપાસ હાથ ધરી રહ્યા છે પણ બનાસકાંઠા બેઠકની વાત કરવી છે બનાસકાંઠા બેઠક ઉત્તર ગુજરાતની આ બે બે બેઠકો પાટણ અને બનાસકાંઠા પાટણની અંદર ચંદનજી અને ભરતસિંહ ડાભી જ્યારે બનાસકાંઠાની અંદર ઠાકોર અને રેખાબેન ચૌધરી રેખાબેન અને આ વખતે આ એટલે સ્વાભાવિક પ્રમાણે છે પણ બંને સમાજના એટલા મતદારો છે અને બંને સમાજના મત એટલા બધા નિર્ણાયક છે સાથે સાથે આ બેઠક પર દરબારો અને ક્ષત્રિયોની સંખ્યા પણ ખાસી એવી છે મુસ્લિમ મતદારો પણ અહીંયા છે અને આ બધા જ મતદારો બધા જ્ઞાતિ સમીકરણની કરવામાં આવે તો ઠાકોર મતદારો આ વખતે તરફી મતદાન કરશે સાથે પણ એવું કહ્યું હતું કે આ વખતે અમે ભારતીય જનતા પાર્ટીને મતદાન નહીં કરીએ એટલે હવે એ મત કોનામાં પડ્યા છે સાથે આ વખતે નોટામાં પણ મત પડ્યા હશે જો કે ગેનીબેન ઠાકોર છે એની સામે ઘણા બધા કે કે પડકારો હતા પહેલી વાત તો કોંગ્રેસના ઉમેદવાર મોટા ભાગની સીટો પર એકલા હાથે લડ્યા છે જે રીતે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ચહેરો જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવામાં લડાવવામાં મદદ કરતો હોય છે એ રીતે આ બેઠક પર નથી જોવા મળ્યું અને કોંગ્રેસની બેઠક પર કોંગ્રેસમાં માફ કરશો કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે પ્રિયંકા ગાંધીએ સભા કરી નરેન્દ્ર મોદીએ પણ સભા કરી ગેનીબેન ઠાકોર સામે બનાસ ડેરીનું ફેક્ટર હતું બુટલેગરો હતા પોલીસ હતી આ બધા જ મુદ્દાઓ આ બધા જ પડકારો અને ક્રાઉડ ફંડિંગથી નાણાં એકત્ર કર્યા ગેનીબેને અને ચૂંટણી લડ્યા ફોર્મ ભરવા માટે પણ એમણે રૂપિયા એકત્ર કર્યા અને એકમત એવો એક નિષ્ણાત તમારી સાથે જોડાયા હતા એમણે એવું પણ કહ્યું હતું કે જે પ્રજા ગેનીબેનને ફોર્મ ભરવા માટે અને ચૂંટણી લડવા માટે પૈસા આપી શકે છે આગળ હતા પછી બે હજાર મત અને અત્યારે પણ ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે પાટણની અંદર પણ પરિસ્થિતિ કંઈક આજ પ્રકારની છે જે રીતે આણંદની બેઠકની અંદર મિતેશ પટેલ સામે નારાજગી જ રીતે ભરતસિંહ ડાભી જેમને આ વખતે રિપીટ નહોતા કરવાને એવી પણ એક ચર્ચા હતી પરંતુ એની સામે કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ઉતાર્યા છે ચંદનજી ઠાકોર ખૂબ ખાસું એવું નામ અને એમનું ત્યાં પાટણની અંદર ખાસું એવું વર્ચસ્વ અને જ્યારે અમે એમની સાથે વાત કરી તો એમણે પણ દાવો કર્યો હતો કે આ વખતે પાટણની બેઠક પર અમે જીતી રહ્યા છીએ અને માર્જિન ભારતીય જનતા પાર્ટીનું અહીંયા કપાઈ શકે છે તમને શું લાગે છે બનાસકાંઠા અને પાટણ પાટણ કારણ કે ઉત્તર ગુજરાતની આ બે બેઠકો ચર્ચામાં બહુ હતી આણંદ બેઠક સૌથી વધારે હોટ સીટ ગણાઈ રહી હતી પણ આણંદ બેઠક પર અમિત ચાવડા જે છે અત્યારે પાછળ ચાલી રહ્યા છે એટલે બનાસકાંઠા અને પાટણમાં કોણ બાજી મારી રહ્યું છે તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી અમને જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ